नमस्कार, इवनिंग रिपोर्ट સાથે હું શુહેતવી અને હવે વાત કરીએ મહત્વના સમાચારો પર. તો જે રીતે વિગતો આવી રહી છે વડોદરાથી, વડોદરામાં ચાઇનીઝ દોરીએ એક વ્યક્તિનો ભોગ લીધો છે. દશરથ બ્રિજ પર દોરી ઘસાતા યુવકનું મોત થયું છે. સ્વામી પરમાત્મા યાદવ ઉર્ફ રિંકુ નામના એક યુવકનું મોત થયું છે. 35 વર્ષીય યુવક છાણી સુખડા રોડ પાસે રહેતો હતો અને તેનું ચાઇનીઝ દોરીના કારણે મૃત્યુ થયું છે. चाइनीज दोरीए वधु एकनो भोग लीधो छे. 35 वर्षीय युवकनो गळू कपाता मौत थयुं होवानी विगत सामे आवी रही छे. वडोदराना एक युवकनो चाइनीज दोरी वाकता मौत थयुं छे. वडोदरामां चाइनीज दोरीए वधु एकनो भोग लीधो होवानी आ समाचार आवी रह्या छे. दशरथ ब्रिज पर दोरो गळामां घसाता युवकनो मौत थयुं होवानी आ विगत छे. स्वामी परमात्मा यादव उर्फ रिंकू नामना आ युवकनो मौत थयुं होवानी घटना सामे आवी छे. दशरथ ब्रिज पर दोरी घसाता आ युवकनुं मौत थयुं छे. चाइनीज दोरी गळामां घसाता आ युवकनुं मौत थयुं होवानी जे विगत छे ते सामे आवी रही छे. वडोदरानी आ घटना छे. तो મહેસાણામાં ચાઇનીઝ દોરીએ લીધો છે વધુ એકનો ભોગ. વિસગરના કડા દરવાજા પાસેની જે ઘટના છે, કાતિલે ચાઇનીઝ દોરીથી एक मासूम बाळकी नुं मौत थयुं होवानी समाचार अहीं आवी रह्या छे. माता बाळकी तेड़ीने जती हती अने ते समय दोरी गळामां वागी गळाना भागे गंभीर इजाओ थता बाळकी नुं मौत थयुं होवानी जे विगतो छे ते सामे आवी रही छे. ઉત્તરાયણમાં કાતિલ ચાઇનીઝ દોરીનો જે કહેર છે તે જોવા મળી રહ્યો છે. રાજકોટમાં બપોર સુધીમાં 3 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. 3 યુવકોના ગળાના ભાગે દોરી ઘસાઈ હોવાની જે વિગતો છે આવી છે. 3 યુવકો હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ તરફ ગોંડલમાં પણ કાતિલ દોરીથી યુવક ઘાયલ થયો છે. આશાપુરા ચોકડી પાસે યુવક ઘાયલ થયો હોવાની વિગત આવી રહી છે. દાઢીના ભાગે ચાઇનીઝ દોરી ઘસાતા યુવક ઘાયલ થયો છે. યુવકના દાઢીના ભાગે 17 જેટલા ટાંકા આવ્યા છે. ઉત્તરાયણમાં પતંગને દોરી અકસ્માતનું કારણ બની રહી છે અને ત્યારે વધુ 2 યુવકો દોરીના કારણે અકસ્માતનો ભોગ બન્યા છે. મોરવા હડફ તાલુકાના મોજરી ગામમાં પતંગની દોરીના કારણે અકસ્માત થયું છે. બાઇક લઈને યુવક જઈ રહ્યો હતો અને અચાનક જ ગળામાં દોરી અટવાઈ હતી. દોરીથી બચવા જતાં હેન્ડલ પરનો કાબુ ગુમાવ્યો અને અકસ્માત થયો હતો. તો બીજી તરફ દેવગઢ બારિયાના મોટી ઝરી પાસે પણ એક યુવકનો આ જ રીતે અકસ્માત થયો. દોરી વચ્ચે આવી જતા યુવક પટકાયો અને ઈજાગ્રસ્ત થયો.